જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું તીખા ચટાકેદાર લસણિયા મમરાની રેસીપી. આપણા ગુજરાતીઓના ઘરમાં મમરાનો નાસ્તો હંમેશા અવેલેબલ હોય છે, એની ટાઈમ સ્નેક છે, હેલ્ધી છે અને આ તીખા અને ચટાકેદાર હોવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવી લઈએ. તો અહીંયા અમે એક કઢાઈમાં કોલ્હાપુરી મમરાને આ રીતે મોટા કાણાવાળી ચાળણીથી ચાળી અને વણીને લઈ લીધા છે. તમે અહીંયા સાદા મમરાનો પણ યુઝ કરી શકો છો. મેં અહીં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. તમે તમારી કઢાઈની સાઇઝ પ્રમાણે મમરા લઈ શકો છો. અને હવે આ મમરાને લોથી મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, કડક થાય ત્યાં સુધી. તો 5-7 મિનિટ પછી તમે આ રીતે ચેક કરી લેજો. જો આ રીતે ક્રશ થઈ જાય અને ક્રિસ્પી થઈ ગયા હોય તો આ મમરાને બીજા વાસણમાં લઈ લેવાના. હવે એ જ કઢાઈમાં હું 2 પરી જેટલું તેલ લઈ રહી છું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈના દાણા એડ કરવાના છે. રાઈ ફૂટે એટલે હું અહીં 1/2 વાડકી સિંગદાણા એડ કરું છું. તમે વધારે ઓછા લઈ શકો છો. સિંગદાણાને થોડા તેલમાં ફ્રાય કરી લેવાના છે. સિંગદાણા જ્યારે સરસ ફ્રાય થઈ જાય એટલે તેમાં 2 ચપટી જેટલી હિંગ, 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી હું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તમે તીખું મરચું તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું હું અહીં લસણની પેસ્ટ એડ કરું છું. તમે વધારે પણ એડ કરી શકો છો. અને હવે આ લસણને થોડું તેલમાં સાંતળી લેવાનું છે. અને જ્યારે લસણ સરખું સંતળાઈ જાય, ક્રિસ્પી થઈ જાય ત્યારે તેમાં મીઠું એડ કરી દઈશું. અહીં હું 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેજો. હવે મિક્સ કરી લેવાનું છે અને મમરા જે પહેલેથી શેકીને રાખ્યા હતા તેને આમાં એડ કરી દેવાના છે. આપણે બધા જ મસાલા તેલમાં જ એડ કરી દીધા હતા એટલે હવે આ બધું વ્યવસ્થિત રીતે મમરા સાથે મિક્સ કરી લેવાનું છે. દરેક મમરાને મસાલાનું કોટિંગ થઈ જાય એ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. તો છે ને બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા લસણિયા મમરા તૈયાર છે. તો હવે તમે એને ગમે ત્યારે એન્જોય કરી શકો છો, એની ટાઈમ. અને આને તમે 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. તો આ લોકડાઉનની સિચ્યુએશનમાં ગમે ત્યારે તમે એન્જોય કરી શકો એવો હળવો ફૂલ ટેસ્ટી તીખો ચટાકેદાર નાસ્તો તૈયાર છે. અને આમાં જો તમે ઝીણા સમારેલા કાંદા, ટામેટા અને લીંબુ નાખીને ખાશો તો મજા બમણી થઈ જશે. તો મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પ્રેસ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલનું બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી હું જ્યારે પણ કોઈ નવી રેસીપી અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. આપણે અને દુનિયાના દરેક લોકો સ્વસ્થ રહે એવી પ્રાર્થના સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર. જય શ્રી કૃષ્ણ.